नमस्कार विद्यार्थी मित्रों, फरीथी एकवार आजना ऑनलाइन सेशन ने अंदर आप सबनो हार्दिक स्वागत छे। आज आपणे शुरुआत करवाना छीए धोरण 6 विषय विज्ञान प्रथम सेमेस्टर नो तृतीय पाठ रेसा थी कापड़ सुधी। आना पहला आपणे पाठ नंबर 1 अने 2 पूर्ण कर्यो। जो पाठ 1 अने 2 ना विडियो लेक्चर्स तमे ना जोया होय तो जोई लेजो, अने એની અંદર જે કાંઈ ગૃહકાર્ય તમને આપેલું છે એ બધું જ ગૃહકાર્ય કરી લેજો। તો આજે એક નવા પાઠની આપણે શરૂઆત કરીએ, પાઠ નંબર 3 રેસાથી કાપડ સુધી। ચાલો જોઈએ। પહેલી અને બુઝો તેમની શાળાની વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યા, બરાબર। ક્વિઝ કોમ્પિટિશન, સવાલના જવાબ આપવા, બરાબર। ક્વિઝ કોમ્પિટિશનમાં પ્રથમ ઇનામ જીતે છે, તેઓ ખૂબ જ ખુશ હતા તથા ઇનામની રકમમાંથી તેમણે તેમના માતા પિતા માટે કપડાં ખરીદવાનું વિચાર્યું, બરાબર। પહેલી અને બુઝો જે બંને ભાઈ બહેન છે, પોતે પોતાની સ્કૂલની અંદર ક્વિઝ કોમ્પિટિશનની અંદર અવ્વલ નંબર પ્રાપ્ત કરે છે અને એના માટે એને કેટલીક શું કહેવાય ઇનામ આપવામાં આવે છે, કેટલીક પૈસા એને આપવામાં આવે છે, બરાબર ને। બંને શું વિચારે છે કે આપણે આ રકમમાંથી આપણા મમ્મી પપ્પા માટે કપડાં ખરીદશું, બરાબર, ખરીદવાનું વિચારે છે। જ્યારે તેમણે કપડાંના મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગુચવાઈ ગયા, બરાબર। આકૃતિ નંબર 3.1 હમણાં આપણે જોશું, બરાબર। ઘણી બધી વિવિધતાઓ એને કપડાંની અંદર કાપડની અંદર જોવા મળે એટલે એને સમજાણું નહીં કે આમાંથી અમારે કયું કાપડ છે પસંદ કરવું જોઈએ। દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કપડાં કે તેનું કાપડ સુતરાવ હતું તો કેટલું સિન્થેટિક હતું, તેની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા, ત્યાં ઘણી રેશમી સાડીઓ પણ હતી। પહેલી અને બુઝો ખૂબ જ રોમાંચિત હતા, તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું, અંતે તેમણે ઊનનું મફલર તથા સુતરાઉ સાડી ખરીદી, બરાબર। પોતાના પિતાજી માટે ઊનનું મફલર ખરીદે છે અને પોતાની મમ્મી માટે સુતરાઉ સાડી ખરીદે છે, બરાબર। કપડાંની દુકાનની તેમની મુલાકાત બાદ પહેલી અને બુઝોએ પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કરી દીધું। તેમણે જાણ્યું કે બંને એવી જાણકારી મેળવી કે ઓછા ધાબળા પડદા ટેબલ ક્લોથ ટુવાલ અને પોતા જુદા જુદા કાપડના બનેલા છે, બરાબર। એના ઘરની અંદર જેટલી પણ વસ્તુ હતી બધાએ કાપડની એ સ્પર્શ કર્યો, એને જોયો, એનો અનુભવ કર્યો અને જોયું કે આ બધી જ વસ્તુઓ છે એ અલગ અલગ કાપડમાંથી બનેલી છે, બરાબર। તમારી સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈ પ્રકારના કાપડમાંથી જ બને છે, આ કાપડને તેમણે સુતરાવ ઊન રેશમી કે સિન્થેટિક એટલે કે સંશ્લેષિત, બરાબર, જાતે બનાવેલું તરીકે ઓળખવા પ્રયત્ન કર્યો। શું તમે પણ કોઈ કાપડ ઓળખી શકો છો, બરાબર, તમને પણ શું કાપડની અંદર ખબર પડે છે, તમે એનો સ્પર્શ કરીને કહી શકો છો કે કયા પ્રકારનું કાપડ છે, બરાબર। ચાલો આપણે કાપડના વિવિધતા વિશે થોડીક ચર્ચા કરીએ, પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 1, બરાબર। આ પ્રવૃત્તિ તમારે કરવાની હતી, માત્ર અને માત્ર આપણે આ જોઈએ કે શું કહેવા માગે છે, બરાબર। તમારા નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો, સીવ્યા પછી વધેલા કાપડના ટુકડાને એકઠા કરો, સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો, બરાબર, કે બધે કાપડ કેવા છે, બરાબર। હવે દરજીની મદદથી કેટલાક ટુકડાઓને સુતરાવ રેશમ ઊન કે સિન્થેટિક એવું નામ આપો, બરાબર। તમે દરજીને પૂછી શકો છો કે આમાંથી કયું કાપડ છે, એનો પ્રકાર કેવો છે, બરાબર। તમને નવાઈ લાગે છે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે, બરાબર। જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સળંગ ટુકડા જેવું દેખાય છે, હવે તેને નજીકથી જુઓ, તમને શું નોંધ્યું અથવા તો તમને શું જોવા મળે છે, બરાબર। આકૃતિ નંબર 3.2ની અંદર આવી રીતે તમને કંઈક જોવા મળશે, બરાબર। તમે જોઈ શકશો કે કઈક પ્રકારના ખૂબ જ પાતળા તાંતણાઓ છે અથવા તો દોરાઓ છે, એના ભેગા કરીને આવું કાપડ તૈયાર કરવામાં આવે છે, બરાબર। સૌથી પહેલાં શું હોય છે, ઘણા બધા અલગ અલગ પ્રકારના દોરાઓ હશે અથવા તાંતણાઓ હશે, એને ભેગા કરીને આવું કાપડ વણવામાં આવે છે, બરાબર। ચાલો આગળ જોઈએ। પ્રવૃત્તિ 1માં નામ આપેલા કાપડમાંથી સુતરાવ કાપડ પસંદ કરો। સૌથી પહેલાં તમારે સુતરાવ કાપડનો એક ટુકડો લેવાનો છે, હવે તેના કોઈ એક છેડેથી કોઈ બીજો છૂટો દેખાતા દોરા કે તાંતણાને ખેંચીને બહાર કાઢો, બરાબર। જો તમને એમાંથી કોઈ દોરો દેખાય આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિ નંબર 3.3ની અંદર દેખાય છે ને, કાપડમાંથી એક દોરો ખેંચતા, આવું જો તમને એક સુતરાવ કાપડનો કટકો મળે એની સાઈડમાંથી જ્યાંથી પણ તમને દોરો દેખાતો હોય ત્યાંથી તમારી દોરાને ખેંચવાનો છે અને બહાર કાઢવાનો છે। જો કોઈ છૂટો દોરો અથવા તો તાંતણો ન દેખાય તો પિન કે સોયની મદદથી હળવેથી એને ખેંચી કાઢો, બરાબર, એટલે એ બહાર નીકળી જશે। આપણે જોઈએ છીએ કે દોરાઓની એકસાથે ગોઠવણી થવાથી કાપડ બને છે, આ દોરા શાના બનેલા હોય છે,
ચાલો આપણને એટલી ખબર પડી ગઈ કે સાડી છે અથવા તો મફલર છે અથવા તો બીજા વિવિધ પ્રકારના જેટલા પણ આપણે કાપડો જોઈએ છીએ, બરાબર, વસ્તુઓ જોઈએ છે, એ બધી જ વસ્તુઓ શેની બનેલી છે? તો કે દોરાઓ અને તાંતણાઓની બનેલી છે, બરાબર. એની એક ચોક્કસ ગોઠવણ કરેલી છે, એને વણવામાં આવેલા છે અને ત્યારબાદ કાપડ તૈયાર થયેલું છે. પરંતુ આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે આ જે દોરા છે, બરાબર, એકદમ ઝીણા ઝીણા જે આપણે ખેંચીને બહાર કાઢેલા છે, બરાબર, તો આ દોરાઓ શેના બનેલા છે? એ પણ એક પ્રશ્ન છે, બરાબર. તો આપણે એના વિશે પણ ચર્ચા કરીએ. ચાલો રેસા વિશે, બરાબર, જો રેસા વિશે કેટલીક માહિતી મેળવીએ. સુતરાઉ કાપડમાંથી એક તાંતણો બહાર કાઢો. પ્રવૃત્તિ નંબર 3 જોઈએ આપણે. સુતરાઉ કાપડમાંથી એક તાંતણો બહાર કાઢો. આ તાંતણાના ટુકડાને ટેબલ પર મૂકો. હવે તાંતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો અને આકૃતિ 3.4 દર્શાવ્યા મુજબ દર્શાવ્યા પ્રમાણે તાંતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો. શું તમે એ જોયું છે કે આ બીજા છેડે તાંતણો પાતળા તાંતણોમાં વહેંચાઈ જાય છે? જો તમને આકૃતિ આપેલ છે, શું કરવાનું છે? આ આપણે જે દોરો નાનો તો બહાર કાઢેલો છે ને તાંતણો, એ છે, એક બાજુથી એને પકડી રાખો અને બીજી બાજુથી એને તમારા અંગૂઠા વડે ઘસો, બરાબર. જ્યારે તમે એને ઘસશો ત્યારે આ જે તમને બીજી આકૃતિમાં દેખાય છે એવા નાના નાના પાતળા તાંતણાઓમાં સૂતરથી વિભાજિત શેર તમને જોવા મળશે. દેખાય છે આ નાના નાના તાંતણાઓમાં એ વિભાજિત થઈ જાય છે, વહેંચાઈ જાય છે, બરાબર. આગળ જુઓ, જ્યારે સોયમાં દોરો પરોવીએ છીએ ત્યારે આપણે કંઈક આવો જ અનુભવ કરીએ છીએ, બરાબર. સોયની અંદર દોરો પરોવે તેના બધા ભાગ એની અંદર આવી જશે, પણ એક ભાગ છે બાકી રહી જાય છે, બરાબર. ઘણીવાર દોરાનો છેડો થોડા પાતળા તાંતણાઓમાં વિભાજિત થઈ જાય છે, જેને લીધે દોરાનું સોયમાં કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે, બરાબર. હવે અહીંયા એક તાંત રેસાની વ્યાખ્યા આવે છે, એ તમારે યાદ રાખવાની છે બાળકો. ગૃહ કાર્યની અંદર પણ તમને આપીશું, તમારે લખવાની થશે, બરાબર, કે પાતળા તાંતણા જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાંતણાના બનેલા હોય છે, જેને રેસા કહે છે. એક કાપડનો ટુકડો, એમાંથી એક આપણે એક દોરો અથવા તો એક તાંતણો બહાર કાઢ્યો, એ તાંતણાની એક બાજુને આપણે અંગૂઠા વડે ઘસો તો એમાંથી પણ ઘણા બધા ભાગ પડી ગયા, બરાબર. એ શું છે? તો કે એની કરતાં પાતળા તાંતણા છે કે જેને આપણે રેસા કહીએ છીએ, બરાબર. રેસાની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. આગળ જુઓ, કાપડ તાંતણામાંથી બને છે અને તાંતણા રેસામાંથી બને છે. આ રેસા ક્યાંથી આવે છે, બરાબર? ધીમે ધીમે વધારે ડિટેલ આના વિશે આપણે જાણતા જઈએ કે સૌથી પહેલાં શું છે? કાપડ. તો કાપડમાંથી શું, કાપડ શેમાંથી બને? તાંતણામાંથી. તાંતણાઓ શેમાંથી? રેસામાંથી. તો હવે રેસા શેમાંથી બને છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીએ, બરાબર. સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે કુદરતી રેસા કહે છે. કુદરતી રેસાની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીમાંથી મેળવવામાં આવે છે, જેને કુદરતી રેસા કહેવામાં આવે છે. સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે. ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે. સાથે શેમાંથી મળે આપણે ઊન? શેમાંથી મળે તમને ખ્યાલ છે? તો કે ઘેટા અને બકરાની રૂવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે. તે સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવવામાં આવે છે. યાક શું છે? તો કે એક ઠંડા પ્રદેશની અંદર, લદ્દાખ જેવા ઠંડા પ્રદેશની અંદર રહેતો એ પ્રાણી છે, બરાબર. તો કે સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવવામાં આવે છે. રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના રેસા પણ મેળવવામાં આવે છે, જેની ચર્ચા આપણે ધોરણ 7 અંદર કરીશું, બરાબર, કે ભાઈ કોશેટો શું છે અથવા તો રેશમના કીડા શું છે એના વિશે વધારે માહિતી તમને ધોરણ 7 અંદર આપવામાં આવશે, બરાબર. તો કુદરતી રેસા આપણને શેમાંથી મળે છે? તો કે વનસ્પતિમાંથી મળે છે અથવા તો પ્રાણીઓમાંથી મળે છે, બરાબર. એને બધાને શું કહેવાય? કુદરતી રેસા. એના ઉદાહરણો કયા કયા છે? તો કે સૂતર, શણ, રેશમ અને ઊન, બરાબર, કે જે કુદરતી રેસાના ઉદાહરણો છે. ક્યાંથી ક્યાંથી મળે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી. હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા. છેલ્લા 100 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા છે. આવા રેસાને સિન્થેટિક રેસા કહેવામાં આવે છે. સિન્થેટિક રેસાના કેટલાક ઉદાહરણ પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક છે. યાદ રાખવાનું છે બે પ્રકારના અલગ અલગ રેસા કયા કયા?
તો કે કુદરતી રેસા અને સિન્થેટિક રેસા. બરાબર, કુદરતી રેસા એટલે શું કે જે પ્રાણીઓ અને વનસ્પતિમાંથી મળે, અને સિન્થેટિક છે એટલે શું કે જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવે કેટલાક પદાર્થોમાંથી, કેટલાક રાસાયણિક પદાર્થોમાંથી બનાવવામાં આવે છે, જેને શું કહેવાય, સિન્થેટિક રેસા. બરાબર, આપણે જે જીન્સ પહેરીએ છીએ ને, તો આપણે કપડાઓ જે પહેરીએ છીએ મોટા ભાગે ઘણા બધા જે કપડાઓ છે આવા રેસાઓમાંથી તૈયાર થતા હોય છે. બરાબર, કયા કયા એના ઉદાહરણો છે, તો કે પોલિએસ્ટર, નાયલોન છે અને એક્રેલિક, આ બધા સિન્થેટિક રેસાના ઉદાહરણો છે. બરાબર, ચાલો હવે આપણે કેટલાક વાનસ્પતિક રેસાઓ વિશે ચર્ચા કરીએ કે વાનસ્પતિક રેસાઓ કયા કયા છે. બરાબર, એમાં સૌથી પહેલાં જોઈએ આપણે કપાસ, જેને આપણે કોટન પણ કહી શકીએ. બરાબર, કપાસ વિશે માહિતી મેળવે. જો તમે દીવા માટે ક્યારે વાટ બનાવી છે, આ વાટ બનાવવા માટે તમે શું વાપરો છો, આ કપાસ અથવા તો રૂનો ઉપયોગ ગાદલાઓ, રજાઈ તથા કોશિકામાં ભરવામાં થાય છે. બરાબર, થોડો રૂ લઈ તેને ખેંચીને તેના છેડા તરફ જુઓ, તમે શું નોંધ્યું, તમને જે દેખાય છે તે નાના પાતળા તાંતણા એ કપાસના રેસા છે. બરાબર, કપાસ એટલે કે રૂ ક્યાંથી આવે છે, તો કે તેને ખેતરમાં ઉગાડવામાં આવે છે. તમે એ કપાસની ખેતી પણ જોઈ હશે, બરાબર, ગામડાઓની અંદર, કારણ કે આપણા ગુજરાતની અંદર પણ કપાસને માફૂક આવે એવી ખૂબ જ સારી એવી જમીન છે કે જેની અંદર આપણે કપાસનું વાવેતર કરી શકીએ છીએ. કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. આપણા દેશના કેટલાક રાજ્યોમાં નામ કહી શકશો કે જ્યાં કપાસ ઉગાડાતો હોય? બરાબર, ખાલી યાદ કરવાની કોશિશ કરજો કે ભાઈ કપાસનું વાવેતર કઈ કઈ જગ્યાએ થાય છે. બરાબર, કપાસના છોડના ફળ એને ઝીંડવા આપણે કહીએ છીએ. બરાબર, ઝીંડવા લગભગ લીંબુના કદના હોય છે. પરિપક્વ થયા બાદ ઝીંડવા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે. બરાબર, છૂટવા માટે તૈયાર હોય તેવું કપાસનું એ ખેતર તમે ક્યારે જોયું છે? તે બરફથી છવાયેલા વિસ્તાર જેવું દેખાય છે, જે આપણને અહીંયા આકૃતિની અંદર દેખાડેલું છે. બરાબર, જો અહીંયા કપાસનું ખેતર દેખાડેલું છે, આ છે ઝીંડવું છે. સૌથી પહેલાં ઝીંડવું પરિપક્વ થશે, ઝીંડવું ફૂટશે, જ્યારે ઝીંડવું ફૂટે ત્યારે એની અંદરથી કપાસ નીકળે છે. જ્યારે પણ તમે ગામડે જાઓ ત્યારે તમારા મમ્મી પપ્પા અથવા મોટા ભાઈ બહેન સાથે ચર્ચા કરો કે કપાસનું ખેતર હોય તો મને દેખાડો. બરાબર, એટલે તમે જોઈ શકશો. આપણા ગુજરાતની અંદર પણ કપાસની ખેતી સારી એવી થાય છે, એટલે ગુજરાતમાં પણ તમને કપાસ જોવા મળશે. આ ઝીંડવામાંથી સામાન્ય રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે છે, ત્યારબાદ પિંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. આ રીતને રૂને પિંજવું કહે છે. યાદ રાખજો, રૂને પિંજવું એટલે શું કે સૌથી પહેલાં ઝીંડવામાંથી જે કપાસ હશે, રૂ છે, એને હાથ વડે કાપવામાં આવશે અને ત્યારબાદ એને શું કરવામાં આવે છે, બીજથી અલગ કરવામાં આવે છે. અને એ જે પદ્ધતિ છે એને શું કહેવાય, પિંજવું. બરાબર, પહેલાંના જમાનામાં રૂને હાથ વડે પિંજવામાં આવતું હતું આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આજકાલ પિંજવા માટે કેટલાક યંત્રો પણ વપરાય છે. તમને દેખાય છે અહીંયા એક જે વ્યક્તિ છે એ રૂને હાથ વડે પિંજે છે. બરાબર, આવા કંઈક સાધનની મદદથી આ જે રૂ છે એને પિંજીને એનાથી બીજથી એને અલગ કરવામાં આવતું હતું. બરાબર, તો અહીંયા આપણે કપાસ વિશે કેટલીક માહિતી મેળવી, કપાસના રેસા વિશે કેટલીક માહિતી મેળવી. બરાબર, એની અંદર આપણે કયા કયા જે રેસાઓ છે કુદરતી છે, કયા કયા છે કૃત્રિમ છે, બરાબર, એના વિશે ચર્ચા કરી. તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ. આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે રેસાથી કાપડ સુધીમાં વધારે કેટલીક વાતચીત કરીશું, શણ વિશે માહિતી મેળવીશું અને જોશું કે કેવી રીતે રેસામાંથી કાપડ તૈયાર થાય છે. બરાબર, તો આજના આ વિડીયો લેક્ચરની અંદર જો કોઈ તમને પ્રશ્ન હોય તો તમે વ્યવસ્થિત સારી રીતે એને તમારી નોટબુકની અંદર લખી રહેજો. જ્યારે પણ આપણે ઝૂમ ઉપર ઓનલાઈન મળીશું અથવા તો સ્કૂલે જો મળીશું તો ત્યારે એની ચર્ચા કરીશું. બરાબર, તમને જે કાંઈ ગૃહ કાર્ય આપવામાં આવે છે એ ગૃહ કાર્ય તમારે વ્યવસ્થિત તમારી પાકી નોટની અંદર કરી લેવાનું છે. બરાબર, વિડીયો લેક્ચરને બરાબર જોઈ લેજો. આના પછીના વિડીયો લેક્ચરની અંદર પણ આપણે આ પાઠમાંથી ઘણી બધી જે રસપ્રદ વાતો છે એના વિશે ચર્ચા કરીશું. બરાબર, થેન્ક યુ.